વેલકમ બેક ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારો યુનિટ 3 રીડ 1 જોઈ ગયા હતા કે કઈ રીતે સ્ટ્રેસ દૂર કરવું, કઈ રીતે તણાવ દૂર કરવો, જેની અંદર આપણે અલગ અલગ એક્સરસાઇઝ જોઈ હતી કે આ એક્સરસાઇઝ કરી અને તમે તમારો તણાવ દૂર કરી શકો છો. એવી જ રીતે તમારો યુનિટ 3નો રીડ 2 એ પણ તણાવ ઉપર જ આધારિત છે, જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. તણાવને કઈ રીતે કાબૂમાં રાખવો, કંટ્રોલમાં રાખવો, એના માટેની કઈ એક્સરસાઇઝ છે એના વિશે તમારા રીડ 2માં આપેલું છે. હવે આની અંદર ડાયરેક્ટ એક્સરસાઇઝ જ આપેલી છે, આગળ કાંઈ એના વિશે આપેલું નથી, કેમ કે આપણે રીડ 1માં ઓલરેડી જોઈ ગયા છીએ કે તણાવ ક્યારે અનુભવાય છે, એના બધા વિશે આપણે જોઈ ગયા. તો તમારા રીડ 2ની અંદર ઘણી બધી એક્સરસાઇઝ આપેલી છે, જેના દ્વારા તમે તમારા તણાવને કંટ્રોલમાં કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ તમારો યુનિટ 3 રીડ 2, જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. એની અંદર સૌથી પહેલી એક્સરસાઇઝ છે શોર્ટ મેડિટેશન 1. મેડિટેશન કરવાનું છે, બધાને ખબર જ હશે મેડિટેશન. આપણી સ્કૂલની અંદર જ્યારે મુલાકાત લેવા માટે આવ્યા હતા વિપશ્યના કેન્દ્રવાળા, ત્યારે આપણે મેડિટેશન કર્યું હતું. હા, તો એક નાનકડું મેડિટેશન કરવાનું છે. એની અંદર અલગ અલગ સ્ટેપ આપેલા છે, તો જોઈએ આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલાં કહે છે, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલાં તો તમારે જાતને આરામદાયક જગ્યા ઉપર બેસી જાઓ, આરામપૂર્વક બેસવાનું છે. એમ નહીં કે જબરદસ્તી તમે બેઠા હો, ના, આરામપૂર્વક બેસી જઈ તમારી આંખો બંધ કરવાની છે. એના પછી બીજો સ્ટેપ છે, ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ. હવે એક એવો શબ્દ સિલેક્ટ કરવાનો છે, પસંદ કરવાનો છે, કે જે શાંતિ, આપણે કામનેસ એટલે શાંતિ, હળવાશ એવું કહીએ છીએ, એના સમાનાર્થી શબ્દો બીજા કયા કયા છે, એક એવો શબ્દ પસંદ કરવાનો છે. પછી એના સમાનાર્થી શબ્દો તમારે વિચારવાના છે. અહીંયા તો આપેલા છે, કયા છે? હાર્મની, ટ્રાન્ક્વાલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. બધા આ બધા શબ્દો એવા છે જેના દ્વારા આપણને શાંતિ મળે છે, જે બધા કામનેસના સમાનાર્થી શબ્દો છે. એટલે કોઈ પણ એક શબ્દ સિલેક્ટ કરવાનો, પછી એના સમાનાર્થી શબ્દો વિશે વિચારવાનું. એના પછી ત્રીજો સ્ટેપ છે, મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે જે વર્ડ સિલેક્ટ કર્યો છે એના ઉપર મેડિટેટ કરવાનું છે, શ્વાસની પ્રક્રિયા કરવાની છે. વિઝ્યુઅલાઇઝ સીન્સ ધેટ ટાય ઇન ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. હવે એવી કલ્પનાઓ કરવાની છે, વિઝ્યુઅલાઇઝ કરવાનું છે, કે અથવા તો તમારા મનની અંદર એવા બધા ચિત્રો ઊભા કરવાના છે કે જે આ વર્ડને ઇલસ્ટ્રેટ કરતા હોય, સમજાવતા હોય, વ્યાપક વિશાળ કરતા હોય, એવા દ્રશ્યો તમારે મનની અંદર વિચારવાના છે, કલ્પના કરવાની છે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રાન્ક્વેલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. હવે થોડોક સમય એમાં પણ વિતાવવાનો છે, એવી કલ્પના કરવાની છે કે તમે એવું અનુભવો, ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રાન્ક્વેલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. તમે હાલમાં તમારા મનની અંદર હાર્મની અને ટ્રાન્ક્વાલિટી, શાંતિ, હળવાશ, રિલેક્સેશન અનુભવો છો તમારા જાતની અંદર જ, એવી કલ્પનાઓ હમણાં તમારે કરવાની છે.
અને ચોથો સ્ટેપ છે ઓપન યોર આઈસ અગેન, ફરી તમે તમારી આંખો ખોલી શકો છો. જરૂરી નથી આ એક જ વર્ડ સિલેક્ટ કરવાનો, જે વર્ડ દ્વારા આપણને શાંતિ મળતી હોય, જે વિચારીને આપણને શાંતિ મળતી હોય એ વર્ડ વિચારવાનું, પછી એના સમાનાર્થી શબ્દો વિચારવાના, પછી એવું અનુભવવાનું છે કે આ પહેલાં તો આપણા મનની અંદર એવા ચિત્રો દ્રશ્યો ઊભા કરવાના છે જે આ શબ્દને સમજાવતા હોય, પછી એવું તમારે અનુભવવાનું છે અને ફરી તમારી આંખો ખોલવાની છે. એટલે શું, આપણું મન છે એ ડાયવર્ટ થઈ જાય તો આપણે તણાવ ન અનુભવીએ. એના પછી બીજી મેડિટેશનની એક્સરસાઇઝ છે, એની અંદર શું કરવાનું છે તો પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. કોઈ પણ એક કાપડનો ટુકડો લ્યો, પથ્થરો લ્યો, લાકડું લ્યો, અથવા તો કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. With your eyes closed, explore the texture of this material. તમારે આંખો બંધ કરી અને આનું ટેક્સચર કેવું છે, આ મટીરિયલ કઈ રીતે બનાવવામાં આવ્યું છે, એનો આકાર, કદ, રૂપ શું છે, એ બધા વિશે તમારે આંખો બંધ કરી અને વિચારવાનું છે, શોધવાનું છે. Spend at least 2 minutes doing this. 2 મિનિટ સુધી એના વિશે આપણે આંખો બંધ કરી અને વિચારવાનું છે. તો એના દ્વારા પણ શું થશે, આપણું મન ડાયવર્ટ થઈ જશે, એટલે આપણે આપણા તણાવને ભૂલી જઈશું, જેથી કરીને આપણે તણાવ અનુભવશું નહીં. આ 2 એક્સરસાઇઝ છે. ત્રીજી છે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ, તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચાડવાનું છે. આ એક એક્સરસાઇઝ છે. એની અંદર જોઈએ શું કહે છે કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. અડધી મુશ્કેલી સેની, સ્ટ્રેસ્ડ આપણે જે તણાવ અનુભવીએ છીએ એ, અને અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી અને આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી એનું કારણ શું છે તો યુ ડોન્ટ બ્રેથ ડીપલી, તમે ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, જેથી કરીને તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચતું નથી. જેટલી માત્રામાં આપણા મગજને ઓક્સિજન જોઈએ એટલી માત્રામાં તમારા મગજમાં ઓક્સિજન પહોંચતું નથી, એના કારણે આ બધી સમસ્યાઓ ઉદ્ભવે છે કે તણાવ અનુભવો છો, ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ બધી સમસ્યાઓ શેના કારણે ઉદ્ભવે છે તો આપણા મગજ સુધી જરૂરી માત્રામાં ઓક્સિજન પહોંચતું નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રેથ ઇન અ શેલો વે. હવે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ને ત્યારે આપણે કઈ રીતે સાચો શ્વાસ લઈએ છીએ તો બ્રેથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. ઉપરથી આમ જલ્દી જલ્દી શ્વાસ લઈએ છીએ, આમ એવી રીતે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. ઊંડાણપૂર્વક છેક આપણા શરીરની અંદર ઓક્સિજન પહોંચે એવી રીતે સાચો શ્વાસ કરતા નથી. આપણા જે ફેફસાઓ છે એના ઉપરનો ભાગનો જ ઉપયોગ કરી અને આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. છેક અંદર સુધી તો પહોંચાડતા જ નથી, એને છેક અંદર પહોંચે એની પહેલાં તો આપણે બહાર કાઢી નાખીએ છીએ. એટલે આપણા લંગ્સના ઉપરનો ભાગનો જ આપણે ઉપયોગ કરીને શ્વાસ લેતા હોઈએ છીએ જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, સ્ટ્રેસ અનુભવીએ છીએ. ઇન ઓર્ડર ટુ ડીપેન યોર બ્રેધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેન અગેન, ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. યોગ્ય કઈ રીતે બ્રેથ કરવું જોઈએ, સાચો શ્વાસની પ્રક્રિયા કઈ રીતે કરવી જોઈએ અને તમારા મગજ સુધી ફરીથી કઈ રીતે તમે ઓક્સિજન પહોંચાડી શકો એના માટે નીચે પ્રમાણેની જે એક્સરસાઇઝ આપેલી છે તે એક્સરસાઇઝ તમારે 2 મિનિટ સુધી
કરવાની છે, કઈ રીતે તમે તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચાડી શકશો. તો પહેલો સ્ટેપ છે, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તમારા બે હથેળીઓ, હાથ, બે હાથ ઘસવાના છે એનર્જી ક્રિએટ કરવા માટે, તમારી અંદર એનર્જી આવી જાય એના માટે તમારે બે હાથ ઘસવાના છે. આ પહેલો સ્ટેપ છે. પછી બીજો સ્ટેપ છે, પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. તમારી જે પેટની દુટ્ટી છે ત્યાં તમારે એક હાથ રાખવાનો છે, એક હથેળી રાખી અને એના ઉપર તમારે બીજી હથેળી રાખવાની છે. સીધા ટટાર બેસવાનું છે, પછી બે હથેળીઓ તમારી દુટ્ટી પાસે રાખવાની છે. આ એનો બીજો સ્ટેપ છે. એના પછી ત્રીજો સ્ટેપ છે, બ્રેથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી, મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રેથ. હવે તમે જાગૃત થઈને સાચો શ્વાસ કરો છો, એટલે કે આવી રીતે તમે આંખો બંધ કરી અને બેઠા હશો ત્યારે શ્વાસ લ્યો છો તો એવો અનુભવ કે તે તમારા પેટની અંદર છે, કે પેટની અંદર જાય છે એનો અનુભવ પણ તમારે કરવાનો છે. અને એની સાથે સાથે મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રેથ, જ્યારે તમે શ્વાસ લ્યો છો ત્યારે, જ્યારે શ્વાસ લ્યો ત્યારે તમારે હથેળી થોડીક ઊંચી કરવાની છે, બે હથેળીઓ થોડીક ઊંચી કરવાની છે. પહેલાં તો તમારા શરીરની અંદર ઓક્સિજન જાય છે એ અનુભવવાનું છે, અને એના પછી જ્યારે શ્વાસ લેતા હો દરેક શ્વાસે તમારે હથેળીઓ ઊંચે લેવાની છે. આ એનો ત્રીજો સ્ટેપ છે. એના પછી ચોથો સ્ટેપ છે, ઇમેજિન બ્રેધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન, અને કલ્પના કરો કે ઓક્સિજન તમારા મગજ સુધી પહોંચે છે એવું અનુભવવાનું છે. એટલે આપણા મગજ સુધી જો ઓક્સિજન પહોંચી જશે તો આપણે સ્ટ્રેસની સમસ્યાથી દૂર રહી શકીશું. તો આ પણ સ્ટ્રેસ કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. એના પછી બે એક્સરસાઇઝ છે, ક્રાઉન પુલ અને મેન્ટલ ક્વિક ફિક્સિસ. એક છે ક્રાઉન પુલ, આપણા જે કરોડરજ્જુ છે, હાડકાઓ છે એને ખેંચી, એટલે ખરેખર ખેંચવાનું નથી પણ એવી રીતે એક્સરસાઇઝ આપેલી છે. અને મેન્ટલ ક્વિક ફિક્સિસની અંદર આપણે ઝડપથી કઈ કઈ પ્રક્રિયાઓ કરી અને આપણું સ્ટ્રેસ દૂર કરી શકીએ, તો એવી અલગ અલગ બધી ક્રિયાઓ એક્સરસાઇઝ આપેલી છે જેના દ્વારા આપણે સ્ટ્રેસ દૂર કરી શકીએ છીએ. આ બંને આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.